गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में पाठ चार भाग और पूर्ण में प्रश्न नंबर तेर जोईशू। प्रश्न नंबर बार तो तमारे घर थी करवानो छे। प्रश्न नंबर तेर जोईशू आप। तो प्रश्न नंबर तेर में छे के नीचे शाकभाजी भाव ने यादी आपेली छे तेना आधारे प्रश्नना जवाब लखो। तो नीचे आपणे अहींया शाकभाजी ने ભાવની યાદી આપેલી છે તે પ્રમાણે આપણે શું કરવાનું છે, પ્રશ્નના ઉત્તર લખવાના છે, બરાબર। તો અહીંયા આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે। તો અહીંયા જો ભાવની યાદી એટલે ભાવની યાદી આપેલી છે શાકભાજી અને કિલો કિંમત પ્રતિ કિલોગ્રામમાં, એટલે કે એક કિલોના કેટલા રૂપિયા, અહીંયા એક કિલોના પૈસા અહીંયા આપેલા છે, બરાબર। અને અહીંયા શાકભાજી, તો અહીંયા શાકભાજી, તો બટાકા, તો બટાકા એક કિલોના શું ભાવ છે, 15 રૂપિયા। ટામેટા એક કિલોના 20 રૂપિયા। ભીંડા એક કિલોના 18 રૂપિયા છે। કોબીજના એક કિલોના 12 રૂપિયા છે અને ડુંગળીના એક કિલોના 16 રૂપિયા છે। તો અહીંયા હવે આપણે પૂછ્યું છે પહેલો સવાલ કે 2 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય। તો આપણને તો 1 જ કિલોગ્રામ બટાકાની કિંમત આપી છે, તો અહીંયા લખો 1 કિલોગ્રામ બટાકા 15 રૂપિયાના થાય। તો 2 કિલોગ્રામ બટાકા કેટલાના, બરાબર આવી રીતે પદ મૂકીશું। તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો 15 × 2 = 1, તો 1નો કોઈ મહત્વ નીચે નથી, બરાબર। 15 × 2 = 30, તો અહીંયા જવાબ શું આવશે, 30 ના છેદમાં 1 = 30 પણ લખાય, બરાબર આવી રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય। તો શું આવશે, કેટલાની થશે બટાકા 2 કિલોગ્રામ 30 રૂપિયાના। એવી રીતે અહીંયા 1/3 કિલોગ્રામ ટામેટાની કિંમત શોધો, 1/3 એટલે કેટલા, 1/2 કિલો, 1/2 કિલો એટલે 500 ગ્રામ, બરાબર 1 કિલોના 1/2 કરીએ તો 500 ગ્રામ। તો 1 કિલોગ્રામ ટામેટા એટલે કે 1000, આપણે અહીંયા ગ્રામ શોધીશું, બરાબર। તો 1000 ગ્રામ ટામેટા કેટલાના છે, 20 રૂપિયાના, અહીંયા આપેલું છે 20 રૂપિયા, બરાબર। તો 1000 ગ્રામ ટામેટા 20 રૂપિયાના છે, તો 500 ગ્રામ ટામેટા કેટલાના, તો અહીંયા પર ચોકડી ગુણ્યા, તો 20 × 500 = 1000, બરાબર। તો અહીંયા 0 જશે 0 જશે, બરાબર 3 × 3 = 0 જશે, તો 5 × 2 = 10, શું આવશે જવાબ, 10। તો અહીંયા ટામેટા કેટલાના થશે, 10 રૂપિયાના, બરાબર। કેટલાના ટામેટા થશે, 10 રૂપિયાના। આવી રીતે પદ મૂકીને દાખલો ગણવાનો, બરાબર। હવે પ્રશ્ન નંબર 3.1/3 કિલોગ્રામ ભીંડાને કેટલા રૂપિયા થાય। તો અહીંયા આપણને 1 કિલો ભીંડાની કિંમત આપી છે, અહીંયા આપણે 1/3 કિલો એટલે કે 3.5 કિલો, બરાબર 3.1/3 એટલે કે 3.5 કિલોના ભાવ કહેવામાં આવ્યો છે, બરાબર। તો અહીંયા 3 × 2 = 6, 6 ને 1 = 7 પણ થાય, બરાબર 7 ના છેદમાં 2 પણ થાય, બરાબર। તો અહીંયા 1 કિલોગ્રામ ભીંડાની કિંમત છે કેટલા છે, 18 રૂપિયા। તો 7/3 ભીંડાની કિંમત કેટલી, બરાબર। તો અહીંયા 18 × 2 = 7 × 1, કેમ આવું, છેદનો છેદ અંશમાં, બરાબર, ને અંશનો છેદ છેદમાં, બરાબર એવી રીતે। તો 18 × 2 = 36, 36 ના છેદમાં 7, તો 7 × 1 = 7, 7 × 2 = 7, 7 × 4 = 7, 7 × 5 = 35, 7 × 5 = 35 થાય, બરાબર। તો એક વધે 0 પોઈન્ટ આવશે અહીંયા, ને 1 વધે તો 10। જો મિત્રો અહીંયા દાખલો નથી, દાખલો અહીંયા છે, બરાબર, ત્રીજો દાખલો અહીંયા આપણે ગણીએ છીએ। તો આ દાખલામાં છે કે શું કીધું છે આપણને પ્રશ્નમાં કે 3.1/3 કિલોગ્રામ ભીંડા કેટલા રૂપિયાના થાય। તો અહીંયા આપણે જોઈશું કે 3/3 કિલોગ્રામ, બરાબર, તો અને આપણે એ છે તો આપણે પૂર્ણાંકમાં ફેરવો, તો 3 × 2 = 6 અને 1 = 7, તો 7 ના છેદમાં 2 આવશે અહીંયા, તો 7 ના છેદમાં 2, બરાબર, આટલા કિલોગ્રામ જોઈએ છે, બરાબર। તો હવે આપણે 7/3 × કુલ કેટલા છે ભીંડા, 18 રૂપિયાના, તો અહીંયા 18, તો 2 ના ઘડિયામાં 18 આવે ને, 9 × 2 = 18, તો અહીંયા 9 × 2 = 18, તો 9 = 63,
तो अँ आप 9 × 7 एट्ले कि 63, तो अँ जवाब शो आ 63 बराबर, तीजा जवाब आशे 63। ए रीते चौथो, एक पूर्णांक एक दुत्यांश किलोग्राम कोबीज की किंमत जनाव, एट्ले कि 1.5 किलो कोबीज की किंमत जनाव बराबर। तो आप कोबीज की किंमत बराबर तो अँ लखीशू कोबीज की किंमत बराबर 1.1 गुणिया કેટલા છે 12, તો એક પૂર્ણાંક 12 રૂપિયા આપેલા છે ને કોબીજના આપણને, તો એટલે અહીંયા 12, તો અહીંયા 2 × 1 = 2 અને 1 = 3, 3 ના છેદમાં 2 × 12, તો 6 × 2 = 12, તો 6 × 3 = 18 આવશે, તો અહીંયા જવાબ શું આવશે 18। તો કોબીજની કિંમત કેટલી આવે, કોબીજની કિંમત 18 બરાબર। હવે અહીંયા 1 પૂર્ણાંક એવું છે 1/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે, તો અહીંયા આપણને એ ભાવ પૂછેલો છે બરાબર, તો અહીંયા પણ શું કરવાનું, ડુંગળીની કિંમત બરાબર, તો ડુંગળીની ભાવ બરાબર કે કિંમત બરાબર 1/4 × 1.1 કેટલી આપે છે, ડુંગળીની કિંમત આપણને અહીંયા 16 રૂપિયા, તો અહીંયા 16, તો 4 × 1 = 4 અને 1 = 5, તો 5 ના છેદમાં 4 × 16, તો 4 × 4 = 16, તો અહીંયા 4 × 4 = 16, તો 5 × 6 = 20, તો અહીંયા શું આવશે જવાબ 20। તો ડુંગળીનો ભાવ કેટલો થાય, ડુંગળીનો ભાવ કેટલો થાય 20 બરાબર, તો અહીંયા ડુંગળીનો ભાવ આવશે 20। એ રીતે છે દાખલો નંબર 6, 2.1 દુત્યાંશ કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થાય, તો અહીંયા આપણે પાછા લખીશું ભીંડાનો ભાવ, તો ભીંડાનો ભાવ બરાબર 2.1 દુત્યાંશ × કેટલા આપે છે ભીંડા 18, તો અહીંયા 18, તો 2 × 2 = 4 અને 1 = 5, તો 5 ના છેદમાં 2 × 18, તો 9 × 2 = 18 થાય, તો અહીંયા 9 × 2 = 18 બરાબર, તો 9 × 5 = 45, તો અહીંયા આપણે લખીશું 45, તો ભીંડાનો ભાવ, ભીંડાનો ભાવ કેટલો થાય 45 બરાબર છે। તો અહીંયા આપણે આ પ્રશ્ન 6 સુધી જોયું, હવે પાછળ જોઈએ પ્રશ્ન નંબર 7। તો પ્રશ્ન નંબર 7માં 4.3 કિલોગ્રામ કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાકાની કુલ કિંમત, તો પહેલાં આપણે કોબીજની શું કિંમત શોધીશું, તો કોબીજ બરાબર, કોબીજની કિંમત બરાબર, કોબીજની કિંમત બરાબર 4.3 બરાબર, તો કોબીજની કુલ કિંમત કેટલી છે 12 રૂપિયા અગર આપેલ છે, તો અહીંયા આપણે લખીશું 12, તો 4 × 4 = 16, 17 અને 19, તો 19 ના છેદમાં 4 × 12, તો 4 ના ઘડિયામાં 12 આવે 4 × 4 = 12, તો અહીંયા 4 × 4 = 12, તો 19 × 4 = 57, તો અહીંયા જવાબ શું આવશે, કોબીજની કુલ કિંમત કેટલી થાય 57 થાય। હવે આપણે બીજી સાની શોધવાની છે, તો કે બટાકાની 1/3 બટાકા, તો બટાકાનો ભાવ, બટાકાનો ભાવ, તો 1/3 × બટાકાનો કેટલો ભાવ આપેલો હતો 15 રૂપિયા, તો 15, તો 5 × 5 = 15, એટલે 5 × 5 = 5, તો જવાબ શું આવશે 5 રૂપિયાના બટાકા બરાબર, તો 57 + 5, તો અહીંયા આપણને જવાબ મળી ગયો બરાબર। એવી રીતે દાખલો નંબર 8, 2.1 કિલોગ્રામ ટામેટા અને 3.3 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાકાની કુલ કિંમત શોધો, તો અહીંયા આપણે 3 દાખલા ગણવાના છે બરાબર, તો થોડા નાના અક્ષરમાં મેં ગણીશ, તો પહેલાં ટામેટા, તો 4 × 2 = 8 અને 1 = 9, તો 9 ના છેદમાં 4 × ટામેટાની કિંમત કેટલી આપેલી છે આપણને 20 રૂપિયા, તો અહીંયા 20 બરાબર, તો 4 × 5 = 20 ને 9 × 5 = 45 બરાબર, તો અહીંયા જવાબ શું આવશે 45 સક્કોનો ટામેટાનો, હવે ટામેટા પછી શાનો ભાવ આવે ડુંગળીનો, તો 4 × 4 = 12 × 13 = 14 અને 15, તો 15 ના છેદમાં 4 એ શાનો છે ડુંગળીનો, ગુણ્યા ડુંગળીની કુલ કિંમત કેટલી છે, તો 10 રૂપિયા, ડુંગળીની કિંમત આગળ કેટલી છે 16 રૂપિયા, તો અહીંયા 16, તો 4 × 4 = 16, તો 15 × 4 = 60, અહીંયા કેટલી કિંમત થાય 60 રૂપિયા બરાબર, ડુંગળીની કુલ કિંમત કેટલી આવે, તો કે 60 રૂપિયા। હવે એવી રીતે 1/5 બટાકા, તો અહીંયા આપણે બટાકાની,
અહીંયા આપણે સાને સ્કીમો છે તો બટાકાની, તો એક પંચમાઓ સ્કૂને તો બટાકા કેટલા રૂપિયા કિલો છે? અહીંયા આપણે જોયું બટાકાનું તો કે 15 રૂપિયા, તો અહીંયા 15, તો 5 તાલી 15, તો 3 એકા 3, તો બટાકા કેટલાના પડે? 3 રૂપિયાના. તો અહીંયા આજે આપણે આપણો આ પ્રશ્ન જોયો કે બટાકા, કોબી, ટામેટા, ભીંડા, બરાબર, ડુંગળી, એ બધાની આજે આપણે કિંમત શોધી કે 1/2, 1/3, 1/4, એ ભાગની કેટલી કેટલી કિંમત થાય. આપણે ફક્ત 1 કિલોગ્રામની જ કિંમત આપી હતી, તેમાંથી આપણે 1/4 ભાગની, 1/3 ભાગની, 1/2 ભાગની, એવી રીતે આપણે અલગ અલગ પ્રમાણમાં આજે આપણે ગણતરી કરી. તો તમને બધાને સમજ પડી જ હશે. આ સાથે આજે આપણે આપણો પ્રશ્ન નંબર 13 પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન નંબર 14 સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.